જાપાનની એક પ્રખ્યાત કંપની છે માત સુશિતા ઇલેક્ટ્રિકલ્સ આ કંપનીના નામથી અહીંયા બેઠેલા કેટલાક કદાચ પરિચિત હશે પણ એનું બીજું નામ બોલીશ તો લગભગ તમામને પરિચય હશે એનું બીજું પ્રખ્યાત નામ છે પેનાસોનિક નેશનલ એના સ્થાપકનું નામ છે કોનોસુકે માધ સુષિતા જાપનીઝ નેમ છે એટલે થોડું કટપટું લાગશે કોનોસુકે માધ સુષિતા એની કંપનીમાં એના હાથ નીચે લગભગ બે લાખને વીસ હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે અહીં અમરેલીની એટલી જનસંખ્યા પણ નથી એટલો તો એક માણસનો સ્ટાફ છે એટલે આપ સમજી શકો છો કે પાયોનિયર એના સ્થાપક એના વ્યવસ્થાપક એટલો બુદ્ધિશાળી સમર્થ માણસ હોય ત્યારે સવા લાખ બે લાખ માણસોની કંપનીનું સંચાલન કરી શકે એનો હું ઇન્ટરવ્યૂ વાંચતો હતો આ લેવલનો માણસ સમગ્ર વિશ્વ કક્ષાએ નેશનલ પેનાસોનિકનું નામ થઈ ગયું એને પ્રશ્ન પૂછ્યો વોટ્સ ધ સિક્રેટ બિહાઇન્ડ યોર સક્સેસ તમારી સફળતાનું રહસ્ય શું બહુ સરસ પ્રત્યુત્તર આપ્યો કે મારી સફળતાનું રહસ્ય એ જ છે કે હું રોજ સવારે જાગીને અરીસામાં જોઉં છું આ વાંચ્યા પછી મને પ્રશ્ન થયો કે અરીસામાં જોવાથી કઈ સફળતા મળે જો એમ મળતી હોય તો અમે તો જ્યારે અરીસો મળે ત્યારે જોવા તૈયાર જ છીએ તમે તો ખાલી સવારે જોતા હશો અમે તો સવારે બપોર સાંજ અને કેટલાક સુરવીર હશે તો અરીસો ભેગોય રાખતા હશે અખંડ આપણને અરીસો તો બહુ ગમે છે પણ એ માણસ બીજું વાક્ય બહુ સરસ બોલ્યા કે અરીસામાં જોયા પછી હું મારી જાતને પ્રશ્ન પૂછું છું કે ગઈકાલનું કાર્ય હજુ મારું સર્વશ્રેષ્ઠ કાર્ય નથી મારે મારા જ કાર્ય કરતા વધારે સારા કાર્યો કરવાના છે કંઈક આવી જ વાત સચિન તેંડુલકર સાથે પણ બની હતી સચિનને ઓળખો ને ભાઈ બધા સચિનનો ઇન્ટરવ્યુ આવ્યો હતો ઇન્ડિયા ટુડે મેગેઝિનમાં પ્રભુ ચાવલાએ એમને પ્રશ્ન પૂછ્યો કે આર યુ સેટિસફાઈડ વિથ યોર બેટિંગ તમને તમારી બેટિંગથી સંતોષ છે જેને સો સો સેન્ચ્યુરી મારી દીધી આખા ભારતમાં મહત્તમ રન કર્યા સમગ્ર વિશ્વની અંદર માસ્ટર બ્લાસ્ટરનું બિરુદ્ધ જેવો પામ્યા એને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આર યુ સેટિસ્ફાઈડ વિથ યોર બેટિંગ कि आप अपनी बल्लेबाजी से संतुष्ट है सचिन शु जवाब अच्छा बल्लेबाज कभी भी अपनी बैटिंग से संतुष्ट नहीं होता पिछले 20-25 साल से मैं मेरी बैटिंग में इम्प्रूवमेंट कर रहा हूँ और जीवन के अंत तक करता रहूंगा जे मानस सतत सुधारावादी बीजा सुधारा मा नहीं अपने पण सुधारावादी छे पण मीजा मा पत्नी सुधरवी जो સાસુ સુધરવા જોઈએ નેતાઓ સુધરવા જોઈએ સાધુઓ સુધરવા જોઈએ ભારતના રાજકારણીઓ સુધરવા જોઈએ આખું તંત્ર સુધરવું જોઈએ જે માણસ સતત બીજામાં સુધારાની અપેક્ષા રાખે છે એ વિશ્વને કંઈ જ આપી શક્યા નથી જેણે પોતાની જાતમાં સુધારાનો પ્રયત્ન કરવ્યો છે સચિન એમ વાત કરે છે કે મારે સતત સુધારા કરવા છે આટલા રન કર્યા પછી સચિન એમ બોલે છે કે સુધારા કરવા છે અને આપણી સોસાયટીમાં પેલી રબરની દડી લઈને રમતા હોય અને એમાં એક કપડાં ટીચવાનું ધોકેણું લીધું હોય અને એક ટપ્પી તો પડાવડાવતા હોય પછી બેટને બોલનો સંગમ થતો હોય છ બોલમાંથી એકાદ વાર દડાને બેટ અડ્યું હોય અને એમાં એ પૂછે કે તમારી બેટિંગ કેવી તો કોલર ઊંચા કરે આપણી સોસાયટીમાં માંડ આપણાથી ચાર રન કે ડીક કે વન રન માંડ થતો હોય અને એમાં આપણને સંતોષ છે એક રોગ છે એ રોગનું નામ છે ડેસ્ટિનેશન સિન્ડ્રોમ કહેતા કે આપણે બહુ જ કરી દીધું જે માણસને ડુંડા આવી જાય ને પછી સમજવાનું કે એની હાઈટ હવે નહીં વધે જે છોડમાં ડુંડા આવી જાય ને પછી એ છોડ ઉપર નથી જતો એમ કેટલાક માણસોને ડુંડા આવી જાય છે ડુંડા આવી જવા કહેતા બહુ થઈ ગયું હું પરફેક્ટ છું થોડાક સમય પહેલાં રાજકોટના રેસકોર્સ મેદાનમાં એક પુસ્તક મેળો હતો પુસ્તક મેળામાં મારે જવાનું થયું એક પુસ્તકનું ટાઇટલ વાંચ્યું બહુ સરસ શીર્ષક હતું આઈ એમ ઓકે યુ આર ઓકે અમે બરાબર જ છીએ તમે તમારી બરાબર છો કોઈએ કોઈને કંઈ કહેવું જ નહીં કોઈ આપણને કહે ને કે તમારા માટલા સુધારાની જરૂરિયાત છે આપણને બિલકુલ નથી ગમતું આપણે શું કહીએ છે તમે તમારું સંભાળો તમને બધી ખબર છે શું સુધારો કરવાનો એ આપણને કોઈ સહેજ સુધારાની વાત કરી નથી ગમતી દરેક માણસ પોતાની જાતને પૂર્ણ માની બેઠો છે લગભગ ત્રણેક વર્ષ પહેલાં મેં જામનગર ગયેલા જામનગરમાં મેન્ટલ હોસ્પિટલમાં હું ગયો હતો મારી કોઈ તકલીફ નહોતી પદરામણી કરવા ગયો તો કથા કરવા ગયા હતા ત્યાં મેન્ટલ હોસ્પિટલમાં લગભગ દોઢસો બસો ગાંડા હતા આપણા સત્સંગી ડૉક્ટર છે એ બધા ગાંડાઓની અંદર પૂરેલા કેજીથી પીએચડી લેવલના ગાંડાઓ હતા અલગ અલગ ગાંડા પાસેથી મેં પસાર થતા હતા એક ગાંડો તો એકદમ ફાંકડું ઇંગ્લિશ બોલતો હતો મેં ત્યાંના ડૉક્ટરને વાત કરી મેં કીધું આને કેમ પૂર્યો છે મને કે થોડીક વધારે વાત કરો ને થોડીક વાત કરી તો અમારો હાથ એકદમ પકડી રાખ્યો મને કે યુ આર માય ક્લોઝ ફ્રેન્ડ પ્લીઝ સ્ટે વિથ મી તો એ મારા ખાસ મિત્ર છો અહીંયા જ રોકાઈ જાઓ એટલે મેં કીધું આને અહીંયા રાખો ને અમને બહાર કાઢો હવે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયર થયેલો હતો પણ સહેજ સ્પ્રિંગ છટકી ગઈ ને એમાં આ દિવસો આવી ગયા અંગ્રેજી આવડે ડૉક્ટર થયા કે એન્જિનિયર થયા બહુ ડાપણ ન કરતા એ એક નટબોલ ઢીલો કરશે ને સહેજ કવરેજમાં આમ સેજ ઢીલું કરશે ને હેલો હેલો કરશો ને તોય હેલો નહીં જાય આ ભગવાનની શક્તિથી ચાલે છે પછી બીજા એક પાંજરા આગળથી અમે પસાર થતા હતા ત્યાં દસ પંદર ગાંડા અંદર પૂરેલા હતા મારી સાથે કેટલાક યુવકો હતા એક યુવક ફોન પર વાત કરતા હતા એટલે અંદર બેઠો બેઠો એક ગાંડો ગુસ્સે થઈ ગયો એ કે તમને લોકોને એમ કે તમારી પાસે જ ફોન છે અમારા લોકો પાસે શું ફોન ના હોય તમારા કરતાં સારો ફોન અમારી પાસે જ મને એમ કે જામનગરમાં મેન્ટલ હોસ્પિટલમાં વળી ફોન કયો હશે લેન્ડલાઇન તો ના હોય સેલ ફોન જ હશે એટલે એણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો એટલે મને એમ કે કયો કાઢશે નોકિયા કાઢે બ્લેકબેરી કાઢે સેમસંગ કાઢે તેણે હથડી આમ કરીને હથડીમાં જ આમ આમ કરવા માંડ્યું આવું તો જી સ્ટીવ જોબ્સે બહાર નથી પાડ્યું એ ફોન આઈફોન વાળાને વિચાર નથી આયા કે હથેમાં જ આમ ડિઝીટ આવી જાય આમ આમ કર્યું અને આમ કરીને કે હેલો મનમોહનસિંહ સીધો ક્યાં લગાયો દિલ્હી મનમોહનસિંહ ગુજરાતમાં તકલીફ હોય તો મોદી સાહેબને વિનંતી કરવી જોઈએ મનમોહનસિંહને અમારા માટે તો હાસ્યની ઘટના થઈ ગઈ પછી મેં જોતા તક શું બોલે છે તો મનમોહનસિંહને શું કીધું કે આ લોકો મને હેરાન કરે છે ડિસ્ટર્બ કરે છે અને બાજુના પાંજ આમ જગ્યા ખાલી જ છે તો આ બધાને અહીંયા પૂરી દો અમારી ફરિયાદ એણે વડાપ્રધાન સાહેબને કરી અમે લોકો જોઈ રહ્યા હતા એની બાજુમાં બીજો એક ગાંડો ઊભો હતો એ ગાંડા એકદમ મોઢા પર આંગળી રાખીને અમને સંતોન શું કીધું સ્વામીજી એની જોડે બહુ માથાકૂટ ના કરતા એને મગજની તકલીફ છે એટલે બે ઘડી મને એમ થઈ ગયું કે તો તમે ટિફિન અપાયા છો પછી મેં ડોક્ટરને પૂછ્યું કે આ ગાંડો કેમ આમ બોલે છે એ કે સ્વામી મારી હોસ્પિટલમાં દોઢસો થી બસો ગાંડા છે એક પણ ગાંડો એમ નથી માનતો કે મારામાં તકલીફ છે જે હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એ નથી માનતા તો અમરેલીમાં ડોક્ટર એન્જિનિયર વકીલ ધંધા કરનારા તમારા જેવા માને અમારામાં તકલીફ છે આપણે બધા શું માનીએ છીએ બીજામાં તકલીફ છે ઘણા કથા પૂરી થયા પછી બીજાને કહેતા હશે ટપલી મારીને લે જો કર સુધારો જાણે બીજા માટે કથા સંભળાવવા માટે આવતા હોય એમ મારામાં તકલીફ છે હું પહેલી લાઈનમાં બેસું બીજીમાં બેસું છેલ્લે બેસું એક શબ્દ મને કામ લાગે હું મારા માટે કથા સાંભળું છું મારે મારામાં સુધારો કરવો છે આઈ હેવ ટુ ઇમ્પ્રુવ માય સેલ્ફ આ એક વિચારધારા આપણને આ પારાયણોમાંથી પ્રાપ્ત થાય છેલ્લા ચાર દિવસથી રામચરિત માનસની કથા આપણે સૌ કોઈ સાંભળી રહ્યા છે ભારત વર્ષની એ પવિત્ર ભૂમિ છે જ્યાં સમયે સમયે ભગવાન પ્રગટ થયા છે આપણી આ ભૂમિ પર ચોવીસ અવતારોની કથાઓ છે અસંખ્ય અવતારો ભારતમાં પ્રગટ થયા વિશ્વના કોઈ દેશોની અંદર આટલી માત્રામાં આવા અવતારો આવા સંતો ભક્તો ભારત પવિત્ર ભૂમિ છે જે ભારતના નામ સાથે માતા શબ્દ સંકળાયેલો છે આપણે ભારતને માતા કહીએ છે કે તમે સાંભળ્યું અમેરિકા માતા ઇંગ્લેન્ડ માતા યુરોપમાં હતા ભારતની માટીને પણ મસ્તક ચડાવવાની એ વિભાવના એ આપણી સંસ્કૃતિની અંદર વણાયેલી છે સમયે સમયે યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ તદાત્માનમ સૃજામી હમ સમયે સમયે ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થતા રહે છે શેના માટે ભગવાન પ્રગટ થાય છે વિનાશાય છે દુષ્કૃતામ સાધુ સાધુનામ જે દુષ્ટો છે દુર્યો દુર્જનો છે એના નાશ માટે ભગવાન આવે છે અને જે સાધુઓ છે એના રક્ષણ માટે આવે છે આ શ્લોક વાંચ્યા પછી મને અવારનવાર ગીતાજી વાંચ્યા પછી પ્રશ્ન થાય કે દુર્જનના નાશ માટે આવતા હોય તો અહીંયા બેઠેલા તમે કોઈ દુર્જન તો છો નહીં તો તો આપણા માટે ભગવાન થયા જ નહીં દુષ્ટો માટે ભગવાન આવે બીજું ચરણ એમ કે છે પરિત્રાણા સાધુ નામ સાધુઓની રક્ષા માટે આવે છે તો અમારા માટે આવે છે એમાંય તમે બાકાત રહી ગયા તો ભગવાન ગૃહસ્થો માટે આવે છે કઈ રીતે આવે છે દુષ્ટોને મારવા અને સાધુઓની રક્ષા માટે પણ ગીતાનું તાત્પર્ય કેવળ આ નથી દુષ્ટોનો નાશ કરવો ભગવાન પૃથ્વી પર આવી કયા દુષ્ટનો નાશ કરે માણસ માત્રની અંદર જે દુષ્ટતા રહેલી છે ને એનો નાશ કરવો છે માણસ માત્રમાં ખાલી ભગવા કપડા સાધુની વાત નથી જ્યાં જ્યાં સાધુતા છે આપ બધા પણ સાધુ છો જો તમે ગૃહસ્થ છો છતાં તમારી અંદર સજ્જનતા હોય તમે સાધુ છો તમે આદરને પાત્ર છો તમે વંદનીય છો આપણી ભારતીય સંસ્કૃતિ આપણને શીખવે છે તો આપણી અંદર જે સજ્જનતા છે એને પોષણ મળે એના માટે ભગવાન આ પૃથ્વી પર પધારે છે આપણું જીવન કેવું બનાવવું સતત રોલ મોડેલ હોકા યંત્ર આપણને લઈને આવે છે હવે ઇન્ડિયાની ગાડીમાં જીપીએસ સિસ્ટમ આવી ગઈ છે સેલફોનની અંદર પણ આવે છે નેવિગેટર જેને કહે છે એપ્સ ડાઉનલોડ કરો તમે અહીંયાથી ડેસ્ટિનેશન નાખી દો અમેરિકામાં તો બહુ જ ઇઝી અવેલેબલ છે તમે ન્યૂ જર્સી એમઆઈ એડિસન રોબિન્સ વિલ સ્ટ્રીટ નંબર ફલાણી આટલું નાખી દો એટલે એક્ઝેક્ટ ગાડી તમને સતત ગાઈડ કરે અંદરનું મોનિટર લેફ્ટ ટુ મીટર ટેક ધ રાઉન્ડ ટેક ધ લેફ્ટ હેન્ડ સાઇડ જો ખોટી સાઇડ જાઓ તો તરત તમને પાછું નેવિગેટર બોલ્યા કરે ગોબેક ગો બેક વન અહેડ વન અહેડ તમે જ્યાં સુધી પહોંચો ત્યાં સુધી પેલું મશીન બોલ્યા જ કરે એને ગાઈડ કહે છે નેવિગેટર કહે છે આપણા ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક સ્ટાર્ટ થયું છે પણ આપણા થોડાક સરનામા એવા હોય છે ને કે કાળો પાણો ગાય ઊભી હોય ત્યાં ખીજડાવાળી શેરી એટલે એ થોડું જીપીએસમાં અઘરું પડે આવી આવી આપણી નિશાની હોય છે એટલે ભારતની નિશાનીઓ બધી અદભુત હોય છે ઘણાને પૂછીએ તમારું ઘર ક્યાં આવ્યું કે સ્વામી પેલી ગાય ઉભી ગયા હોય ત્યારે ગાય તો હોય જ નહીં એટલે આવા સરનામાં થોડાક હોય છે આપણા પણ જે નેવિગેટરમાં એક વાર એન્ટર કર્યા પછી સતત તમને ગાઈડ કરે છે એમાં પાંચ દિવસની રામાયણની પારાયણમાં નેવિગેટરમાં એન્ટ્રી કરવાની છે કે આપણે કેવા બનવાનું છે આ રામાયણ સે જ આગા પાછા થશો તરત તમને કહેશે કમબેક કમબેક રિવર્સ રિવર્સ ખોટી જગ્યાએ જાઓ છો હવે પાછા વળો લેફ્ટ હેન્ડ સાઈડ ગયા તરત આપણને પાછા વળે આપણી આવી ભવ્ય સંસ્કૃતિ છે પણ આપણે આ શાસ્ત્રોના યોગમાં નથી આવે એટલે આપણી આ પરિસ્થિતિ છે કેટલાક બોલે છે કે ભારત આટલો ભવ્ય તોય માણસો કેમ આવા હમણાં ચાઇના એક બાઈક જઈ આવ્યો મને એને વાત કરી એ કે સ્વામીજી બિઝનેસ માટે હું ચાઇના ગયો પછી એક શહેરથી બીજા શહેર જવાનું હતું એમાં મેં ગાડીમાં બેઠો ટેક્સી રેન્ટલ કરી હાયર કરી ટેક્સીમાં બેઠા પછી એક્ઝિટ આવે પરદેશમાં થોડી થોડી વાર એક્ઝિટ આવે એક એક્ઝિટ જો જ અમે ચૂકી ગયા તો વીસ વીસ મિનિટ ત્રીસ ત્રીસ મિનિટના ચક્રવા થાય મોટા એક્ઝિટ ચૂકાઈ ગઈ ડ્રાઈવરને ખબર પડી ટેક્સી ડ્રાઈવરને કે હું તો પાછળ બેઠો હતો ટેક્સી ડ્રાઈવરે મીટર હોય કેટલીક રિક્ષા મીટરથી ચાલે ટેક્સી મીટરથી ચાલે એ મીટર તાત્કાલિક બંધ કરી દીધું પોઝમાં મૂકી દીધું પછી વીસ મિનિટનો ચકરાઓ મારી અને ફરથી પાછા સેમ રોડ પર આવી ગયા સાચા રોડ પર પછી ટેક્સી ડ્રાઈવરે પાછળ ભરી ફરથી પાછું મીટર ચાલુ કર્યું એટલે આપણા ઇન્ડિયન ભાઈએ ચાઇનીઝ ટેક્સી ડ્રાઈવરને પ્રશ્ન પૂછ્યો કે તમે કેમ મીટર બંધ કરી દીધું સાંભળજો ચાઇના અત્યારે બે તાજ બાદશાહ વિશ્વમાં કેમ બને છે માર્કેટિંગમાં વિશ્વના તમામ દેશોને કેમ અંપાવે છે જે આઈફોન તમે જોવો છો એ આઈફોનનો નેવું ટકા ભાગ ચાઇના બનાવે છે અમેરિકા ખાલી સિમ્બોલ મારે છે એ ચાઇનાનો ડ્રાઈવર શું બોલ્યો કે સર ઇટ વોઝ માય મિસ્ટેક રોંગ ડિરેક્શન લીધી એ તો મારી મારી ભૂલ કહેવાય ભૂલનું બિલ કે પેટ્રોલનું ભાડું એ તમારા પર મારે કેમ એટલે મેં મીટર બંધ કરી દીધું એનું ભાડું હું ચૂકવીશ અને ફરતી રિટર્નમાં રોડ પર આવી ગયા બાકીનું તમારે ચૂકવાનું એટલે ચાઇના આગળ આવે અને આપણા ત્યાં એસટી સ્ટેન્ડ ની સામે જ ઘર હોય અને પૈકી આ સોસાયટી ક્યાં છ કિલોમીટરનો આખો અમરેલી ચક્રાઓ મારીને પછી અહીંયા લઈને ઉતારે પછી દેશ ક્યાંથી આગળ આવે દરેક જગ્યાએથી લૂંટવાની ભાવના ન પ્રમાણિકતા નીતિમત્તા આ કેમ આવું થાય છે કારણ કે આપણા ધર્મ એવો અભ્યાસ નથી એ સાધુ પુરુષોને આપણા રોલ મોડલ નથી માન્યા ભગવાનના જીવનની સામે જોઈને સતત ચાલતા નથી એટલે આ પ્રશ્ન સર્જાય છે રામ ભગવાનની વાતો આપણે સમજીએ છીએ રામ પૃથ્વી પર આવ્યા માણસ જેવા થયા એમણે પણ પત્નીનો સ્વીકાર કર્યો એમણે પણ ભાઈ ભાભી ઘરમાં તમામ સભ્યો એ બધાની વચ્ચે રહી અને આદર્શ રહી શક્યા આપણે ઘણી વાર શું બોલીએ છીએ અમે ઘણી વાર વ્યાસપીઠ પરથી કથાની વાતો કરીને આદર્શની ત્યારે તમે બધા શું જવાબ આપતા હોય એ તો કે સ્વામી આ સંસારમાં રહીએ ને એટલે થાય એવા થઈએ તો જ ગોમ વચ્ચે રહીએ જેવા સાથે તેવા થવું જ પડે સીધી આંગળીથી નીકળે જ નહીં ઈંટકા જવાબ પથ્થર છે આ જમાનો જેવો છે આવા જમાનાની વચ્ચે જ રામ જન્મ્યા હતા એ બધાની વચ્ચે આવા વિપરીત વિકૃતિવાળા માણસોની વચ્ચે રહી એમણે જીવન જીવી બતાવ્યું છે કે આદર્શ પરિવારની સ્થાપના કરી ગયા છે એ રામના પરિવારને સમજવાનો આપણે પ્રયત્ન કરતા હતા કઈ કઈ વિચિત્ર સ્વભાવ મંત્રાની ચડવણી એને કારણે એમને જંગલમાં જવાનું થયું ચૌદ વર્ષ યુવાનીના જંગલમાં હજુ તો હમણાં પરણ્યા છે યુવાનીના દિવસો પસાર કરવાના રાજગાદી અયોધ્યાના રાજા થવાના હતા કોર્પોરેટર નહીં પાંચ વર્ષ પછી પાછી ભીખ માંગવાની આવે એવા એવા કોઈ કોઈ ધારાસભ્ય નહીં નહીં મંત્રી અયોધ્યાના રાજા નો ઇલેક્શન સિલેક્શન અયોધ્યાના રાજા થવાના હતા એના આગલા જ દિવસે એમને જંગલમાં જતું રહેવું પડે વલકલ વસ્ત્ર ધારણ કરીને છતાં રામે એક ફરિયાદ નથી કરી કાલે પણ મેં વાત કરી હતી કે આપણો સતત ફરિયાદ ઈસુર છે થોડાક પ્રશ્ન આવે શું રામને જંગલમાં પ્રશ્ન નહીં આવ્યા હોય એમને પાણીની તકલીફ નહીં પડી હોય ખાવાની તકલીફ નહીં પડી હોય પણ રામાયણમાં એક વખત રામે પોતાની તકલીફોની વાત નથી કરી તો રામની માળા ફેરવતા ફેરવતા આપણે આપણી તકલીફોની વાતો શું કરવા કરીએ છીએ શું ભગવાન જીવન જીવી ગયા અહીંયા અમરેલીના જેટલા હજારો ભક્તો બેઠા છે અહીંયા બેઠેલા તમામને અમારો પ્રશ્ન છે કે આમાંથી જેનો જેલમાં જન્મ થયો આંગળી ઊંચી કરો તો બાળમંડળ જેલમાં કોઈ જન્મ્યું છે કોઈ નહી જેલમાં ક્યારે જન્મે આગુ પાછું કર્યું હોય તો હવે બધાને બીજો પ્રશ્ન કોણ જન્મ્યું જેલમાં કૃષ્ણ ભગવાન હવે હું તમને કૃષ્ણ ભગવાનના દુઃખ જણાવું છું આપણે આપણા દુઃખ ઘરમાં સગાવલન કેતા હોઈએ છે હવે ભગવાનના દુઃખ ગણી એમને કેટલા દુઃખ પડ્યા એમનો જન્મ જેલમાં આ પહેલું જ દુઃખ છે કોઈ સ્ત્રીને પ્રસૂતિની પીડા વેદના અને પ્રસૂતિનો પ્રસંગ જેલમાં આવે અરે તમારી દીકરીને પિયરમાં લાવી દો છતાં સસુર પક્ષે સારી વ્યવસ્થા કરીએ છીએ સુઆવડના પ્રસંગે દેવ કી વસુદેવ બીજી કોઈ સ્ત્રી પાત્ર નથી સુવાવડના પ્રસંગે કેવળ એના ધણી વસુદેવ એકલા જ એ પણ કોઈ મેટર્નિટી હોસ્પિટલ નથી એ મથુરાની જેલમાં કોઈ ફ્લોરિંગ નહીં સારું કોઈ ગાઢલા ગોદળા નહીં કોઈ ખાવા પીવાની વ્યવસ્થા નહીં કૃષ્ણ ભગવાનના સગા મા બાપને જેલમાં રહેવું પડ્યું છે બીજી તકલીફ બાળક જન્મે પછી લગભગ એના મામા માસી ખબર કાઢવા આવતા હોય ઢીંગલા ઢીંગલી જન્મ્યા પછી મામા આવતા હતા કોણ હતા કંસ મામા માસી કોણ હતા માસી અમૂલ નું મારી નાખવા આવતા હતા કૃષ્ણ ભગવાનને ન તો મામાનું સુખ મળ્યું છે ન તો માસીનું સુખ કેટલાક ફરિયાદ કરતા હોય છે કે મારું મામેરામ મામાએ કંઈ આપ્યું નહીં તો કંસ કરતા ધારા મામા છે ને હતું એ નથી લઈ લીધું ને બહુ ફરિયાદ કર કર કરો મામા માસીની કૃષ્ણ ભગવાનને મામા માસીનું પણ સુખ નથી આવ્યું બાળક જન્મે પછી લગભગ મહિના સવા મહિના સુધી ઘરની બહાર નથી કાઢતા કૃષ્ણ ભગવાન કેટલા દિવસે બહાર કાઢ્યા ઓન ધેટ નાઇટ મિડ નાઇટ બારે જન્મ્યાન બાર પાંચ દસ એટલે વસુદેવ નીકળી ગયા છે આ ચોથી તકલીફ પાંચમી તકલીફ સગા મા બાપ સાથે રહી નથી શક્યા વસુદેવ દેવ કે સાચા મા બાપ રહેવું પડ્યું નંદ અને યશોદાના ત્યાં પાંચમી તકલીફ છઠ્ઠી તકલીફ ગોકુળમાં રહ્યા નોકરી શેનો કરતા હતા ગોવાળ બોલો ગાયો ચરાવાની તે હીરા ઘસવા કરતા ધારું કહેવાય કે શિક્ષક છીએ વિદ્યા સહાયકમાં તે કૃષ્ણ કરતા ધારું છે બહુ સારી નોકરીઓ છે આપણી કૃષ્ણ ભગવાન ગોવાળ તરીકે સર્વિસ કરતા હતા થોડાક મોટા થયા પરણવાલા એક યશોદા તપાસ કરે ગોકુળમાં બધે પૂછ્યું કે ભાઈ મારા કાના માટે આપો એ કે કાના માટે ના મળે કેમ એ કે મથુરામ જન્મ્યો છે એટલે ગોકુળની છોકરી ના મળે કૃષ્ણ કે આપણે મથુરામ તપાસ કરીએ તો મથુરામ પૂછ્યું એમણે કીધું ભલે અહીંયા જન્મ્યો છે પણ મોટો ભરવાડ ભેગો થયો છે આહીર ભેગો એટલે અમારી એનો આપીએ બંને બાજુ ના પાડ્યું કૃષ્ણ કે આપણે જાતે ચાલુ કરીએ તે રૂકમણીએ હરણ કર્યું એક બે ત્રણ એમાંથી સોળ હજાર એકસો ને આઠ ગરવાળા ભગવાનના હતા એવું ભાગવત કે છે ઘરે જઈને ગણતરી કરજો કે એક ઘરવાળામાં આટલી તકલીફ તો સોળ હજાર એકસો આઠમાં કેટલી પડી હશે તકલીફ એટલે જવાબદારી તો ખરી કે નહીં મોટા કરવાથી માંડીને નાના અને ભાગવતમાં લખ્યું છે કે ભગવાન દસ દસ સંતાન હતા એક પત્ની દીઠ એ વખતે સંકલ્પ સૃષ્ટિ હતી મૈથુની સૃષ્ટિ નહોતી સંકલ્પ દીઠ લાખો સંતાનો પોતાના આખી યુનિવર્સિટી એમની હશે એકનું ગ્રેજ્યુએશન થાય ત્યાં બીજાનું એડમિશન આવી જ ગયું હોય ચાલુ ને ચાલુ જ માથાકૂટનો પાર નહીં અને કૃષ્ણ ભગવાનના દીકરાઓ કેવા પાક્યા યાદવો ભગવાને ના પાડી દારૂ પીવાની જુગાર રમવાની છતાં ખોટા ધંધા કર્યા અને કૃષ્ણ ભગવાનની નજર સમક્ષ પ્રભાસ પાટણમાં દારૂ પીને અંદર અંદર ઝઘડી મૃત્યુ પામ્યા ભગવાનના જન્મ પહેલાં એમના દીકરાઓ મરી ગયા છે આ તકલીફ અને ભગવાનનું મૃત્યુ કઈ રીતે થયું બાલકા તીર્થમાં જાડ નીચે બેઠા હતા પગ ઉપર પગ ચડીને પારધીએ તીર માર્યું અને ભગવાન મૃત્યુ પામી ગયા જન્મ એમનો જેલમાં મૃત્યુ પારધી દ્વારા

છતાં ક્યારેય પોતાના દુઃખની વાત નથી કરી વાંસણી વગાડી છે તો આપણને સેજ દુઃખ પડે એની ફરિયાદ શું કરકર કરીએ છીએ શીખવા મળે છે ભગવાનની વાતો એટલે આ છે ભગવાનના ચરિત્રો ભગવાનની કથાઓ એના માટે જ હું પ્રથમ દિવસથી બોલતો આવું છું આ કથા એ રાજકોટ અમે નવરાતા એટલે અહીંયા નહીં આવ્યા તમે નવરા છો એટલે એ નથી આવતા બહુ જ મોટું કામ કરીએ જ ગુણાતીતાનંદ સ્વામીએ તો એમ લખ્યું છે કે ઓબામા કરતા પણ મોટું કામ કરીએ જ બહુ જ મોટું કામ કરીએ જ કારણ કે મર્યા પછી ક્યાં જવાના એ કોને ખબર છે એની રચના એનો વિચાર આપણા જીવન પરિવર્તનનું કાર્ય એ બહુ જ મોટું કાર્ય રામાયણની કથા વાર્તા દ્વારા આપણા જીવન પરિવર્તનનું કાર્ય શીખી રહ્યા છે રામ સીતાને લક્ષ્મણ જંગલમાં વિચરણ કરે છે લક્ષ્મણના સંયમની વાતો કાલે આપણે સાંભળી સીતાજી આદર્શ ભક્ત હતા છતાં પણ જીદ કરી હઠ કરી કે મારે હરણ જોઈએ જ છે ભક્ત હોય છતાં પણ જીદ કરે તો પ્રશ્ન થાય છે સીતાજીને લક્ષ્મણે લક્ષ્મણ રેખા દોરીને ગયા હતા કે લક્ષ્મણ રેખા ન ઓળંગતા છતાં પણ સીતાજી બાબા વેશમાં આવી ગયા અને આટલી લાઈનની બહાર જવામાં શું તકલીફ પડે લક્ષ્મણ રેખા ઓળંગી તકલીફ થઈ કાલે પણ આપણે ઉલ્લેખ કર્યો તો તમે ગમે તેટલા સાચા હો સારા હોય પણ જો લક્ષ્મણ રેખા ઓળંગીને તકલીફ થવાની આપણા શાસ્ત્રોમાં લખ્યું છે વ્યસનમ ન કર્તવ્યમ ક્યારેય વ્યસન ન કરો વ્યસન કરશો કેન્સરને આમંત્રણ આપી દેજો એડવાન્સમાં ઇન્વિટેશન કાર્ડ અને પછી ગુટકા ચાલુ કરજો ગમે ત્યારે પ્રશ્ન થશે જુગાર રમો પ્રશ્ન થશે વ્યભિચાર કર્યો પ્રશ્ન થશે જ લાંચ રૂચવટ લીધી પ્રશ્ન થશે જ આ સનાતન સિદ્ધાંતો છે એ સિદ્ધાંતમાં જેવી બાંધછોડ કરી ભગવાન કોઈને નથી છોડતા એ સમયે સમયે એનું ફળ આપણને ચોક્કસ પ્રાપ્ત થાય જ તો આપણા શાસ્ત્રોમાં આ વાતો લખી છે કે લક્ષ્મણ રેખા ક્યારેય ન ઓળંગવી એ ઓળંગવા ગયા એને પ્રશ્ન થયા સીતાજીનું અપહરણ થઈ ગયું લક્ષ્મણ તપાસ કરવા ગયા આ બાજુ રાવણ ઉપાડી ગયો છે રામે લક્ષ્મણને જોયા એટલે રામ ગુસ્સે થઈ ગયા કે લક્ષ્મણ મેં તને સીતાની રક્ષા માટે મૂકીને આવ્યો હતો તું કેમ આવ્યો લક્ષ્મણ કે ભાઈ મારે તો રક્ષા જ કરવી હતી પણ ભાભીએ મને મોકલ્યો રામ કે ભાભી તો ગમે તે બોલે તારે ત્યાં રોકાવવું જોઈએ ને અરે પણ ભાઈ મેં સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ મને મેણાટોણા માર્યા મને અપશબ્દો બોલ્યા એટલે છેવટે મારે આવું પડ્યું રામ કે ભાભી તો ગમે તે બોલે તારે સહન કરી લેવું જોઈએ આ બાજુ ભાભીએ ઠપકો દીધો ન તો જતો એમાં ભાભીએ ઠપકાર્યા અને ગયા તો ભાઈએ ઠપકાર્યા છતાં લક્ષ્મણે રામને પાછી ફરિયાદ નથી કરી લક્ષ્મણની જગ્યાએ આપણે હોઈએ તો એક આઠ આટલા વર્ષ સુધી સેવા કરી તો આ જ સાંભળવાનું આવ્યું ને તેર વર્ષથી તમારા બે જણાની સેવા કરું છું અને બેના ઝઘડામાં મને હેરાન કરી નાખ્યો લક્ષ્મણ એ પણ ફરિયાદ નથી કરતા પછી તો આવ્યા કુટીરમાં ન તો સીતા મળે ન તો સીતાના ઘરેણા કાંઈ નહીં દુઃખી થઈ ગયા રામ સીતાની શોધ કરી રહ્યા છે રામ ચરિત્ર કરે છે રામ કે મારી સીતા કે આ કોયલને પૂછે હરણને પૂછે ઝાડને પૂછે કોઈ અમારી સીતા જોઈ રામ ગાંડા કાઢવા માંડ્યા ચરિત્ર કરવા લાગ્યા એટલા ગાંડા કાઢ્યા પોતાની સ્ત્રી માટે ત્યારથી કોઈ વ્યક્તિ ગાંડા કાઢે ને રામ ગાંડિયું કહે છે કે રામ જેવા ગાંડા કાઢે છે ભગવાન સમર્થ છે છતાં ક્યારેક ચરિત્ર આવા કરશે ભગવાન બધું જ જાણે છે છતાં આવું કરે જાણતા હોવા છતાં પણ કરે આપણા શાસ્ત્રોમાં ભગવાનના ચરિત્રો છે એ બધાની વચ્ચે ભગવાનના દિવ્યભાવની દ્રઢતા રામાયણ આપણને કરાવતું જાય છે રામ સીતાની શોધખોળ કરતા કરતાં આગળ વધ્યા રસ્તામાં જટાયુને જોયા તો જટાયુ પાસે ગયા જટાયુને મરણતોલ તોલ ગાવ આગી ગયેલા ને પૂછ્યું શું થયું જટાયુએ આખી ઘટના કીધી સીતાજીને જ્યારે પુષ્પક વિમાનમાં ઉપાડીને રાવણ લઈ જતો હતો સીતાજીએ બચવાના ખૂબ પ્રયત્ન કર્યા જટાયુ બૂમ સાંભળી જટાયુ ત્યાં પહોંચી ગયા જટાયુ એક પક્ષી પેલો તો દસ માથાના હાથમાં જટાયુ જજુમ્યા એક સ્ત્રીનું અપહરણ થઈ રહ્યું છે મારાથી બનતો પ્રયત્ન મારે કરવો જ જોઈએ જટાયુ ઝગડ્યા જટાયુએ રાવણને હેરાન પરેશાન કર્યો ચાંચો મારી રાવણે પાંખો કાપી નાખી જ્યાં સુધી જટાયુના શરીરમાં જીવ રહ્યો ઉડવાની તાકાત રહી ત્યાં સુધી જટાયુ રાવણની સામે ઝઘડ્યા છે પડ્યા કાલે પણ ઉલ્લેખ કર્યો હતો કે ભારતમાં રાવણોની સંખ્યા વધી રહી છે જટાયુ ઘટી રહ્યા છે ક્યાંક જોઈએ છે કે ખોટું કામ થઈ રહ્યું છે છતાં જટાયુ વૃત્તિ કેમ જાગૃત નથી થતી આપણને એમ જ થઈ ગયું છે કે જટાયુ થવા જઈએ ને તો પાંખો જ કપાય સીતા ન બચે કારણ કે આપણને ઇતિહાસ તો ખબર છે એટલે ક્યાંય પણ આવી ઘટનાઓ જોઈએ ક્યાંય બચાવ નહીં અરે તમે જોવો છો કે બળાત્કારની ઘટના દુરાચારની ઘટનાઓ થઈ રહી છે એક બુમ નવેતા પાડી શકો લાંચ વૃક્ષ દુરાચાર થઈ રહ્યો છે તમે એક સાથ ના પાડી શકો અને થયા છે જટાયું આપણા દેશમાં એવા કેટલાક સારા અન્ના હજારેનું નામ તમે સાંભળ્યું છે એ જટાયું માણસ કહેવાય તમે કહેશો સ્વામી અન્ના બહુ કૂદ્યા પણ શું ફળ મળ્યું અન્ના બહુ ઊંચાથી પછડાયા કેજરીવાલ જુદા પડ્યા પક્ષ થઈ ગયા શું સફળતા ક્યાં પેલું લોક ને કશું આવ્યું નહીં કઈ થયું નહીં અરે માણસ જજુમ્યો એની સામે જુઓ આટલી કરવાની એ તાકાત કોની પાસે છે હશે અંદર અંદર નાના મોટા પ્રશ્ન તો સારા નરસા દરેક માણસોમાં હોય છે પણ જટાયુ વૃત્તિ તો એક હોવી જોઈએ સુરતની અંદર કમિશનર આવ્યા હતા કમિશનર રાવ સુખ લકડી કાયાવાળા હતા સુરત પહેલા બધ સુરત હતું એ સુરતને બધું જ સુધારનાર હતા આ રાવ સાહેબ હુકલકડી પણ સુરતની શકલ બદલી નાખી બિલ્ડરોના ગાભા કાઢી નાખ્યા જેસીબી લઈ જાય અને રાવત ત્યાં ઉભા એની હાજરીમાં જ તોડે બિલ્ડરની હાજરીમાં બિલ્ડિંગ અને તોડવાનો ખર્ચો એની પાસેથી જ લે એને ખબર હતી કે મારી બદલી સરકારી અધિકારીઓ કરી નાખશે મંત્રીઓ ભલે મને કચ્છમાં મૂકો પણ હું જટાયુ થઈને જ રહીશ હું જ્યાં છું ત્યાં જટાયુ બનીને રહીશ આટલી તૈયારી હોય ને જટાયુની તો આપણે દેશને કંઈક આપી શકીશું પણ મારી બદલી કરી નાખે મને હેરાન પરેશાન કરે એવી જો બીખથી જીવન જીવ્યા તો વિશ્વને આપણે કશું જ સારું નહીં આપી શકવાના જટાયુ વૃત્તિ જેટલા આપણે કામ કરી શકીએ છીએ એમાં કંઈક કરવાનો પ્રયત્ન આ મૃત્યુ ઘડી છે રામ ત્યાં ભોગ સમર્પણ સામે રામ ખૂબ રાજી થઈ ગયા રામ કહે છે શું જોઈએ છે તમે કંઈક માંગો એ સમયે જટાયુ કે છે જા કરે નામ મરત મુખ આવા અદમો મુકત હોય શ્રુતિ ગાવા સોમ લોચન ગોચર આગે રાખવ દેહ નાથ કહે ખાંગે મરતી વખતે રામનું નામ મોઢામાં આવે તો પણ સારું થાય મારે તો રામનું નામ નહીં આખા નાખા રામ આયા તો મારું તો સારું જ થાય હવે મારે બીજું કાંઈ જોઈતું નથી રામના ખોળામાં મસ્ત મૂકી જટાયું મૃત્યુ પામી ગયા રામ સીતાની શોધ કરતાં કરતાં આગળ વધી રહ્યા છે એવામાં રામાયણનું એક અમર પાત્ર માતંગ ઋષિની શિષ્યા શબર એવી બિલ જ્ઞાતિની બિલડી બાઈ જેનું નામ છે શબરી આજે લાખો વર્ષો પછી એકવીસ લાખ વર્ષ પછી પણ શબરી ભૂલાયા નથી ગાંધીનગર અક્ષરધામમાં શબરીનું પુતળું મૂક્યું છે દિલ્હી અક્ષરધામમાં શબરીનું સ્ટેચ્યુ પધરાયું છે આજે વડોદરામાં શબરીબાઈ સ્કૂલ મહેસાણામાં શબરીબાઈ સ્કૂલ કેટલીક જગ્યાએ શબરીબાઈ હોસ્પિટલ શબરીએ એક પણ રૂપિયાનું ડોનેશન નથી આપ્યું છતાં શબરીનું નામ કેમ લેવાય છે એક બિલડીબાઈ એક અભણબાઈ ઇતિહાસના પાના પર અમર થઈ જાય કારણ કે શબરીને પોતાના ગુરુના વચનમાં વિશ્વાસ હતો માતંગ ઋષિની શિષ્ય જંગલમાં રહે ઋષિ મુનિઓની સેવા કરે રસ્તો બધો સાફ કરે એમાં ઋષિ મુનિઓ રસ્તા પરથી પસાર થતા હતા ઋષિ મુનિઓને ખબર નહીં કે આ શબરી રસ્તો સાફ કરે અને એક વાર વહેલા ઉઠ્યા શબરીને કંઈક મોડું થયું હશે જોયું તો શબરી રસ્તો સાફ કરતી હતી હતા ઋષિ મુનિ પણ વર્ણાશ્રમની મર્યાદા હજુ નીકળી નહોતી શબરીને રસ્તો કરતા જોઈ એટલે ગુસ્સે થઈ ગયા કઈ બિલ્ડી રસ્તો સાફ કરે ભક્તનો દ્રોહ થઈ ગયો અને જેવા સરોવરમાં પનપા સરોવરમાં સ્નાન કરવા ગયા સરોવરનું બધું જ પાણી લોહી ઋષિ મુનિ હતા સાધુ પણ ભક્તનો દ્રોહ કરી બેઠા અધિક જનાયો આપશે જન મહિમા રઘુવીર શબરી પદરજ સ્પર્શતા નિર્મલ ભયો નીર શબરીએ પગ બોળ્યા પછી એ પાછું પાણી થયું ક્યારે ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો આપણાથી બની આવે એટલી સેવા કરવી પણ કોઈ દિવસ કોઈની અસેવા તો ના કરવી પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા સો વાર જો કિસી કા લિયા નહીં તો દિયા બાર હજાર ક્યારે કોઈને સુખી ના કરી શકીએ ક્યારે કોઈના વખાણ ના કરી શકીએ તો ટીકા તો ન કરો નિંદા તો ન કરો અને જ્ઞાતિના અહંકારમાં ન રાચો અમે પટેલ અમે વાણિયા અમે બ્રાહ્મણ અમે એમ માનીએ કે અમે સાધુ બીજા બધા ઉતરતા કોઈ જ્ઞાતિ નથી ભગવાન પાસે અલગ અલગ જ્ઞાતિના તમામ જ્ઞાતિના બધા જ ભગવાનને રાજી કરી શકે તુલસીદાસ આદર્શ ભક્ત હતા પેલા રોહિદાસ તો ચમાર હતા રોહિદાસ પગે લાગવા આવ્યા ભેટવા ગયા તુલસીદાસને ખબર પડી ગયા મોચી એ મને પગે લાગવા આવ્યા ભેટ એટલે તુલસીદાસ થોડાક દૂર ગયા રોહિદાસને ખબર પડી ગઈ કે તુલસીદાસ રામાયણનો લેખક થયો છે પણ હજી વર્ણની મર્યાદા ગ્રંથિયો નીકળતી નથી રોહિદાસ ભેટ્યા નહીં પણ રોહિદાસના ચામડાવાળા લોહીવાળા હાથ એનો એક છાંટો તુલસીદાસના કપડા પર પડી ગયો લોહીવાળું શરીર કપડું થયું તુલસીદાસનો ચેલો નદીએ કપડા ધોવા ગયો એમાં લોહીનો ડાઘો જતો નથી એ વખતે ડિટરજન્ટ કે સાબુ ન હતા એટલે પેલા એ ઘસવાનો પ્રયત્ન કરે તોય ન ગયો એટલે એને કંઈ ઉપાય સૂજ્યો એટલે દાંતેથી ચૂસ્યો ડાઘ ચૂસ્યો અને જેઓ લોહી ચૂસ્યું ત્રિકાળ જ્ઞાની થઈ ગયો કપડું ધોઈને પાછો આવ્યો તુલસીદાસ બેઠા હતા તે તુલસીદાસનો ચેલો હતો તુલસીદાસને શું કહે કે અડધો કલાક હું સેવા કરી કરીને એટલી વારમાં આવા વિચારો કેમ કર્યા તુલસીદાસ જે જે વિચાર કરતા તે કહી દેતો એ એ કે તું થઈ ગયો પેલું કપડું ચૂસ્યું એમાં એક ડાઘો ચૂસ્યો એમાં તુલસીદાસ નો ચેલો અંતર્યામી થઈ ગયો જાણવા માંડ્યો રોહિદાસ પાસે દોડ્યા તુલસીદાસ પગે લાગવા ભેટવા ગયા રોહિદાસ દૂર ખસી ગયા કે ના તમે તો મોટી જ્ઞાતિના હું તો મોચી છું અને એ સમયે રામાયણના લેખક તુલસીદાસ શું બોલ્યા ચતુરાઈ ચૂલે મેં પડી દીક પડ્યો અહંકાર તુલસી હરિકી ભક્તિ ભગવાનના જે ભક્ત છે એ જ મોટી જ્ઞાતિ છે અલગ અલગ જ્ઞાતિમાં થયા છે દરબારમાં એ મીરાબાઈ દરબાર મેવાડ ની રાણી મેવાડની રાણી હતા દરબારમાં એ ભક્ત થયા જ નરસિંહ મહેતા નાગર હતા નાગરમાં થયા જ દાદા ખાચર કાઠી હતા કાઠી દરબાર હતા ભગવાન સ્વામિનારાયણના ના વખતના એમાંય આદર્શ ભક્ત થયા છે અમારા ગોરધનભાઈ વાણિયા હતા એમાં ભક્ત થયા પર્વતભાઈ પટેલ હતા એમાં ભક્ત થયા જલારામ બાપા સ્વરૂપ થયા રામાયણ આ શીખવે છે ક્યારે તમારી જ્ઞાતિનો ખોટો અહંકાર ન રાખો બરાબર છે મર્યાદા જે તમારી હોય એની ના નથી પાડતા પરંતુ આપણે બીજા કરતા સુપીરિયર અને કોઈકનો દ્રોહ કરી બેસીએ એ ભૂલ છે અહીંયા શબરી એક આદર્શ ભક્ત હતા આદર્શ શિષ્ય હતા ગુરુના આશ્રમમાં રહેતા અને ગુરુએ વરદાન આપ્યું કે બેટા તું સારી સેવા કરે છે રાહ જોજે આશ્રમમાં એક દિવસ રામ આવશે ભગવાન આવશે શબરી ભગવાનની પ્રતીક્ષા કરે રોજ ભગવાન માટે સરસ મજાના ફૂલ તોડીને લઈ આવે સરસ બોર તોડીને લાવે બોરને એક એક ચેક કરે અને છાપ ભરીને તૈયાર રાખે ભગવાનને પામવાની શ્રદ્ધા ભગવાન જ્યારે આવે ત્યારે મારા ગુરુ બોલ્યા છે એટલે ચોક્કસ આવશે જ શબરી હંમેશા ભગવાનની શ્રદ્ધાથી પ્રતીક્ષા કરતી હતી શ્રદ્ધા જોઈએ તો રામ આવે એકવાર એક ભાઈ રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા અને પછી કે ભગવાન બતાવો ને રામકૃષ્ણ પરમહંસ કે ચાલો આપણે નદીમાં સ્નાન કરવા જઈએ નદીમાં લઈ ગયા પૈકી આપણે બે ડૂબકી મારીએ ડૂબકી મારાવડાવી રામકૃષ્ણ પરમહંસ બહાર નીકળી ગયા અને પેલો પાણીમાં તો જ બરાબરનો દબાઈ દીધો માથે વેઇટ આપ્યું તો પેલો પાણી પી ગયોને ગુંગળાઈ ગયો ને પરપટા બડબડીયાબુ નીકળી ગયા માંડ બહાર કાઢ્યો પેટ ઉપર વેઇટ આપીને પ્રેશર આપીને પાણી બહાર કાઢ્યું પેલો જેવો જાગ્યો અને રામકૃષ્ણ પરમંશને શું કહે છે તમે સાધુ છો શેતાન છો મેં પ્રશ્ન પૂછ્યો મને મારી નાખો છ રામકૃષ્ણ પરમહંસ કે બોલ તારો શું પ્રશ્ન હતો એ હવે કોઈ પ્રશ્ન જ નથી તમારે જેને બતાવો એમ બતાવજો મારે જોઈતા જ નથી આ પૂછ્યું એમાં ડુબાડી દીધો હવે કંઈક આગળ પૂછું બીજું કંઈક ખેલ કરો રામકૃષ્ણ કહે હું તને પ્રશ્ન પૂછું હા કે પૂછો મેં તને પાણીમાં ડૂબાડી રાખ્યો એ સમયે તને ફાફડા જલેબી ખાવાનો વિચાર આવતા હતા પીઝા પાસ્તા એન્ચિલાડા ડોમિનોઝ ને આ બધા મેકડોનાલ્ડ ને બધું ખાવા પીવાનો વિચાર આવતા એ કે વિચાર આવતા હશે પાણીમાં ડૂબાડે તારે પીઝા ખાવાનો વિચાર આવે તો કે તને આમ ફિલ્મ બિલમ જોવાનો વિચાર આવતા હતા કે છેલ્લે એક જ જોઈ લઈએ એક એ નહોતા વિચાર આવતા તને એમ વિચાર આવતો હતો ઘરવાળાને છેલ્લે એસએમએસ મોકલી દઉં કે આવજો ટાટા હવે જવું છું એક મિસ કોલ કરી દઉં એ કે કાંઈ વિચાર નહોતા આવતા વિચાર શું આવતો હતો મને એક જ વિચાર કે ક્યારે બહાર નીકળું તમને ફટકારું કે અંદર ગુંગળાઈ ગયો તો રામકૃષ્ણ પરમહંસ કે કે તને મેં ખાલી અડધી મિનિટ પાણીમાં રાખ્યો તો તને ગુંગળામણ થઈ તો તું છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી આ મૃત્યુ લોકમાં આવ્યો છે તને આ માયામાં કઈ ગુંગળામણ થાય છે ના કે એમ તો મજા આવે છે તો ભગવાન ના મળે ગુંગળામણ થવી જોઈએ ભગવાનને પામવાની અદમ બે જંખના જાગવી જોઈએ આપણને સેટ થઈ ગયું છે બોલો આ વાતાવરણમાં ફાઈ ગયું છે બોલો કંડક્ટરને તમે આ સ્ટેજ પર બેહાડો ને પછી લખવા પણ ને તેને અક્ષરહારા ન થાય એમ કંઈક હલવું જોઈએ ટેવાઈ ગયા છે માણસો એને આવું જ જોઈએ આવી પરિસ્થિતિ એકવાર બે મિત્રો કાશ્મીરમાં ફરવા ગયા અને કાશ્મીરમાં બધે ફરતા હતા ત્યાં અચાનક એક મિત્ર બેભાન થઈ ગયો સરસ મજાને હિમાલયમાં બરફને ગ્રીનરી કેટલું સરસ એમાં બેભાન થઈ ગયો કોઈ ફાર્મસી સ્ટોર ક્યાંથી લાવવો તાત્કાલિક દવા ફર્સ્ટ એઇડ બોક્સ નહીં એટલે પેલો ગભરાઈ ગયો અચાનક એને લાઇટ થઈ પેલો જાગતો તેને એટલે ત્યાંથી એક ટ્રકવાળો પસાર થતો હતો એ ટ્રકવાળાને બોલાવ્યો ભાઈ મારો મિત્ર બેભાન થઈ ગયો હેલ્પ કરશો કે બોલો બોલો ઉતરી જતો એ કે ઉતરો નહીં ટ્રક ચાલુ રાખો

એને જ્યાં સુધી અમુક ધુમાડો ના દે ને ત્યાં સુધી એ ભાનમાં રહેતો જ નથી એમ દિવસ દરમિયાન અમુક ધુમાડો જવો જ જોઈએ એમ આપણે બધા ટેવાઈ ગયા છે દિવસ દરમિયાન એક બે જણાને અડફેટો ન ને ત્યાં સુધી ભાનમાં રહેતા જ નથી એક બે પેક ન મારીએ ગુટકા ન ખાઈએ એક બે ગાળો ના બોલીએ કોકની ટીકા ના કરીએ આપણે ટેવાઈ ગયા વાતાવરણમાં એમાંથી બહાર નીકળવાનો વિચાર નથી આવતો આપણને શુદ્ધ આબોહવા નથી ફાવતી આપણને બહુ સારા માણસોનો સમાગમ નથી ફાવતો આપણા જેવા જ ફાવે છે એટલે બાઇક ઉપર ટાંટિયા ઊંચા કરીને જેવા સાથે તે જ બેઠા હોય છે સારા માણસો નથી ગમતા આપણને એની વચ્ચે શબરીની શ્રદ્ધા છે ભગવાનને પામવાની આપણી અંદર અદમ્ય ઝંખના ઉત્કટ પ્રેમ હોવો જોઈએ અને શબરીએ શ્રદ્ધા રાખી ભગવાનના વચનમાં શ્રદ્ધા ખાલી પોકેટ કેલેન્ડર જોઈને એમ કંઈ ભગવાનને મેળવવાની અભિપસા ઝાખી રાખવાની એમ પ્રાપ્ત થતા નથી અંદરથી શ્રદ્ધા ભક્તિ સમર્પણ હોય તો એ શક્ય બને છે ગુરુના વચનમાં શ્રદ્ધા શબરી રોજ દાખલો કરે વર્ષો વીતી ગયા પણ શબરી ક્યારેય ડગ્યા નહીં ગુરુ બોલ્યા છે એટલે થાય જ ગુરુના વચનમાં વિશ્વાસ આજે ગાંધીનગરનું અક્ષરધામ અહીંયા બેઠેલા બધા જોયું છે દિલ્હીનું અક્ષરધામ એના કરતા પણ મોટું છે દિલ્હી અક્ષરધામ બનાવવાનો સંકલ્પ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે કરેલો પ્રમુખ સ્વામીજીના ગુરુ એ બોલ્યા હતા કે દિલ્હીમાં યમુનાજીના તટ ઉપર અક્ષરધામ થશે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ દિલ્હી અક્ષરધામની જમીન લેતા પહેલા નવું ગવર્નર બદલાઈ ગયા વડાપ્રધાન બદલાઈ ગયા કોઈ રીતે જમીન પ્રાપ્ત ના થાય સંતો ના પાડે સ્વામી જમીન નહીં મળે પ્રમુખ સ્વામી મહારાજને વિશ્વાસ કે મારા ગુરુ યોગીજી મહારાજ બોલ્યા છે એટલે જમીન મળશે જ ની કર્યો બત્રીસ ચોત્રીસ વર્ષે દિલ્હી અક્ષરધામની જમીન પ્રાપ્ત થઈ ગુરુના વચનમાં વિશ્વાસ ગુરુ કે વચન પ્રતિથી જેહી ગુરુના વચનમાં પ્રતિ નથી એને સુખ સિદ્ધિ પ્રાપ્ત નથી થતા શબરીએ એવી શ્રદ્ધા રાખી ભગવાનની અંદર ગુરુના વચનની અંદર વિશ્વાસ રાખ્યો અને રામ પધાર્યા લક્ષ્મણ સાથે આવ્યા જેવા રામ આવ્યા શબરીએ પોતાના આંસુઓથી રામના ચરણ પખાડ્યા બેસાડ્યા ભગવાનને પછી ભગવાનને બેસાડ્યા પછી શબરી રોજ બોર તૈયાર કરતા ચણી બોર એમાં અડધું તો પાછું ચાખેલું હોય બાકીનું રામ ભગવાન માટે મૂક્યું પછી રામને અર્પણ કર્યું એ બોર કેવડું નાનું એમાં અડધું જ શબરી ખાઈ ગઈ હોય ખાટું નાખી દેવા માટે રામ ના આપ્યું રામ તો પ્રેમથી ખાવા લાગ્યા સખી બુધર ભૂખ્યો છે ભાવનો રે ભગવાન બોર જમે છે શબરીએ ને ઓફર કર્યા બાજુ બેઠા છે તમે લો લક્ષ્મણ કે સોરી માં આનો નિયમ છે બોરનો કારણ કે એને ખબર હતી કે આ બિલડી બિલડીના એઠા બોર આપણે ખવાય અને એ ભાઈ બોર મોટું બોર હોય ઠીક છે આ તો નાનકડું બોર એમાં અડધું તો શબરી ખાઈ ગઈ હોય બાકીનું ભાગમાં શું આવે રામ જાણી ગયા કે લક્ષ્મણ છે મારો ભાઈ પણ હજી મહિમા સમજી શક્યો નથી ભક્તનો એટલે રામે બોર લીધું અડધામાંથી અડધું પોતે ચાખ્યું અને બાકીનું લક્ષ્મણને આપ્યું લે તું લે હવે ડબલ ફિલ્ટર ખા પેલા તેટલું શબરીનું ખાવાનું થતું હતું મહિમા સમજી નહોતા શકતા શબરી ભગવાનને અર્પણ કરે જ હવે બોર કઈ સારું ફ્રૂટ નથી સીતાફળ ખાઓ કેરી ખાઓ શબરીએ કોણ જાણે બોર કેમ સિલેક્ટ કર્યું એવું કઈ ઉપલબ્ધ હશે અને ભગવાન બોરથી રાજી થાય આપણે એમ માનીએ ગુલાબજામુન પેંડાન બરફીન બરાબર છે આપણી જે શક્તિ હોય ભગવાનને અર્પણ કરવું જોઈએ પણ આઈટમ સાથે ભગવાનને કોઈ નિસ્બત નથી તમે જે પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયત્તી જે પત્ર પુષ્પ ફળ ભગવાનને પ્રેમથી અર્પણ કરે ભગવાન પ્રસન્ન થાય છે શબરીએ ભગવાનને અર્પણ કર્યું રામાયણ આપણને એ શીખવે છે કે જીવનના પ્રત્યેક સંજોગોની અંદર ભગવાનને આગળ રાખો ભગવાનને ધરાઈને ખાઓ આપણી થાળીમાં રોટલીનું બટકું આવે છે ને એ ભગવાનની કૃપા હોય ત્યારે આવે છે અને ખાધા પછી પચે છે ને ભગવાનની કૃપા હોય ને તો પચે છે એમને એમ નથી પસતું રોજ ભગવાનનો આભાર તો માનો જે કંઈ જમોએ ભગવાનને ધરાવો તો ખરા જે કંઈ જમોએ ઘરમાં મંદિર રાખો અહીંયા અમરેલીમાં કેટલાકના ઘર મેં જોયા બહુ સુંદર મંદિર બનાવ્યા છે ઘર મંદિર બનાવો હું નથી કહેતો સ્વામિનારાયણ હું નથી કહેતો રામ હું નથી કહેતો કૃષ્ણ તમે જેને માનો તમે હિન્દુ છો જે ધર્મને પાળો છો એનું ઘરમાં એક નાનકડું મંદિર તો રાખો ભગવાનનો ફોટો તો રાખો રોજ સવારે સેવા પૂજા કરીએ અને તમારો બંગલો મોટો હોય તો મોટું મંદિર બનાવો ઘણા બંગલા મોટા મોટા બનાવે અને ભગવાનને ગોખલો હોય ભગવાનના મંદિર કરતાં એને જાજરું મોટા હોય છે એના બાથરૂમ મોટા હોય છે તો ભગવાન માટે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી આપણા ઘરમાં જ એક ભાઈના ઘર નીચે ઘરમાં ગયા તો ભગવાનનું મંદિર હતું દાદરા નીચે હતું એમ દાદરું આવે ત્રાસિયું એમાં નીચે બીજું ભગવાનને દાદરા નીચે કેમ પધરાયા લોકો ઉપરથી ચાલીને જાય ને એમાં નીચે કેમ ભગવાનને એ કે સ્વામી નડે નહીં કોઈને મેં કીધું ગામ આખા તન કેટલું નડતું નથી અને ભગવાન નડે ભગવાનને આગળ રાખીએ જીવનના પ્રત્યેક સંજોગોની અંદર ભગવાનને થાળ ધરાવીએ જે કંઈ જમીએ રોટલી દાળ ભાત શાક તમે જે કંઈ જમો છો એ ભગવાનને ધરાવું થાળ કરો ભગવાનને ભગવાન આગળ મૂકો અર્પણ તો કરો અર્પણ કરવાની ભાવના આપણી હિન્દુ સંસ્કૃતિ આપણને શીખવાડે છે એકવાર એક ભાઈને મેં કીધું મેં કીધું થાળ ધરાવો જ કે બપોરે ધરાવીએ રાત્રે જ ધરાવતા કેમ કે બપોરે રોટલી દાળ ભાત શાક હોય તો ભગવાનને જમાડીએ પણ અમારી સ્થિતિ સારી નથી તો સાંજે તો ક્યારેક વગાડેલી ખીચડી પેલું સામાન્ય કર્યું હોય દિવસની રોટલી અથવા દિવસનો ભાત વગારી નાખીએ આવું ભગવાનને થોડું ખવડાવાય બધું આવું તો આવું બે ત્રણ મહિના સુધી ખીચડી ખવડાય ખવડાય કરો એટલે ભગવાનને ખબર પડે કે આને કંઈ સારું આપવા જેવું છે એમને જો ચેન્જ જોઈતો હશે તો આપણી સ્થિતિ એ સુધારશે આપણે જે મળે ખવડાવો ભગવાનને પણ બીડી બાકસના રવાડે ન ચડાવો ઘણા કે સ્વામીએ કીધું હવે તો ગુટકાની પડી કે પહેલા ભગવાન આગળ મૂકવી અને પછી લેવી આવો બનેલો પ્રસંગ છે એકવાર સ્વામીજી પાસે એક ભાઈ આવે એના ઘરે ગયા અમેરિકામાં એને કીધું ભાઈ વ્યસન વ્યસન નથી એ કે સ્વામીજી ક્યારેક ક્યારેક આમ ઓકેઝનલી નહીં ક્યારેક વારે તહેવારે લેતા હોય છે કેટલાક છાંટો પાણી એ કે ક્યારેક ક્યારેક લઈએ રૂટિનમાં નહીં ક્યારેક પણ નિયમમાં પાકા અરે લો છતાં નિયમમાં પાકા કઈ રીતે એ કે સ્વામી જ્યારે જ્યારે હું દારૂ પીવું ને ત્યારે મારા ઘરમાં લાલજીની મૂર્તિ લાલાન ધર્યા વગર ટીપવું ન પીવું બોલો લાલાન દારૂ રવાડે ચડાઈ દીધા અહીંયા બેઠેલા કોઈ આવા ધંધા ન કરતા હા જે કઈ સારું છે પૌષ્ટિક આહાર છે શાકાહાર છે એ ભગવાનને અર્પણ કરીએ ભગવાનને કેવળ થાળ અર્પણ કરવાની વાત નથી જીવનના ડગલે ને પગલે પ્રત્યેક સંજોગોમાં ભગવાનને આગળ રાખતા શીખવાડે છે ગયા વિધાનસભાના ઇલેક્શનમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી જીત્યા હતા પછી અમદાવાદમાં પહેલાં એમના માતુશ્રીના દર્શને ગયા અને પછી બીજા કોઈના દર્શન કરવા ગયા હોય તો એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે શાહીબાગ મંદિરે ગયા હતા શાહીબાગ દર્શન કરવા જતા હતા એ પહેલાં એમના સેક્રેટરીએ ફોન કરેલો કે પ્રમુખ સ્વામી મહારાજ આવશે અને દસ મિનિટ નરેન્દ્રભાઈ આવવાના છે અને દસ મિનિટ રોકાશે એટલે સંતોએ પ્લાનિંગ કર્યું કે પાંચ મિનિટ ભગવાનના દર્શન કરે અને પાંચ મિનિટ પછી સ્વામીજી સાથે મળીને આશીર્વાદ લઈને પછી પછી સરદાર પટેલ સ્ટેડિયમમાં જવાનું હતું થયો હશે પ્રોગ્રામ એટલે એવા સમાચાર આવ્યા કે બહુ સમય નથી તાત્કાલિક ત્યાં શપથવિધિમાં પહોંચવાનું છે એટલે પાંચ સાત મિનિટ માંડ રોકાવાશે એટલે સંતો પ્રમુખ સ્વામી મહારાજને કહેવા ગયા કે સ્વામી બહુ સમય નથી તો આપણે એક કામ કરીએ ભગવાનના દર્શન રહેવા દઈએ સીધા તમારી પાસે લઈ આવીએ અને ત્યાં જ મળીને જતા રહેશે સાંભળજો પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા સ્વામી કે મંદિરમાં આવે એટલે પહેલા ભગવાનના દર્શન કરાવવાના ને પછી આપણી આગળ પેલા ભગવાનના દર્શન કરે એ કે પણ બાપા પાંચ જ મિનિટ છે સ્વામી કે અઢી મિનિટ ભગવાન આગળ લઈ જાઓ ને અઢી મિનિટ આપણી આગળ લાવો પહેલા ભગવાન જીવનના પ્રત્યેક સંજોગોમાં પ્રમુખ સ્વામી ભગવાન નથી પ્રમુખ સ્વામી એમની સાથે ભગવાન રાખે છે આજે મળજો પ્રત્યક્ષ નાનકડા લાલજી છે હરિકૃષ્ણ મહારાજ વિશ્વના કોઈ પણ ખૂણે જાય છે ઠાકોરજીને ભેગા રાખે છે ભગવાનને ધર્યા વગર રોટલી દાળ ભાત શાક કાંઈ નથી ખાતા અરે દવાની ગોળી લેવી હોય ભગવાનને ધરાવે છે નવા ચશ્માએ ધારણ કર્યા હોય ભગવાનને ધરાવે છે બાયપાસ સર્જરી કરાઈ સર્જરીની અંદર ઓપરેશન થિયેટરમાં ભગવાનને રાખ્યા હમણાં તેજસ પટેલે પેસમેકર મૂક્યું એમાં પણ ભગવાન ઠાકોરજી હાજર જીવનનો એક પ્રસંગ લાવો કેનેડાની પાર્લામેન્ટમાં એમનું સ્વાગત થયું સન્માન થયું અને ત્યાં બોબ કપલાનને બધા એનાઉન્સમેન્ટ કરે છે કે પ્રમુખ સ્વામી એન પાર્ટી આવ્યા છે સ્વામીજીએ ઠાકોરજીને પહેલાં ઊભા કર્યા સન્માન આપણું નહીં સન્માન ભગવાનનું જ અમદાવાદમાં બે હજાર સાતમાં શતાબ્દી મહોત્સવ થયો અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં ત્રણ લાખ માણસોની જજમેન્ટની ચાંદખેડામાં સ્ટેડિયમમાં ભેગી થઈ અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવ્યું બીએપીએસ સંસ્થાના મંદિરનું બિગેસ્ટ હિન્દુ ટેમ્પલ ઓન ધીસ વર્લ્ડ ઇટ્સ દિલ્હી અક્ષરધામ અને એનો એવોર્ડ લઈને આવ્યા હતા પેલા ભાઈ ગિનીસ બુક ઓફની ટીમવાળા સ્વામીજીને આપવા માટે જતા હતા સ્વામી કે આપણને નહીં પહેલા ભગવાનને ધરાવ કાગળ્યું હતું એ તો લેમિનેશન વાળો પેપર હતો સ્વામી કે પહેલાં ભગવાનને ધરાવો ભગવાનની મૂર્તિને અર્પણ કર્યું ત્યાર પછી સ્વીકાર કર્યો છે જીવનના પ્રત્યેક સંજોગોમાં તમે જે ભગવાનને માનો છો એને આગળ રાખો હંમેશા જીવનમાં આવતા પ્રશ્નોની વચ્ચે સ્થિરતા રહેશે જીવનમાં સફળતા મળશે અહંકાર નહીં આવે જીવનમાં નિષ્ફળતા મળશે નાસીપાસ નહીં થવાય ભગવાનને આગળ રાખીએ રોલ મોડલ એમને બનાવવાના છે અહીંયા શબરી હંમેશા ભગવાનને આગળ રાખે છે ભગવાનને પગે લાગ્યા પગે લાગ્યા પછી શબરી પ્રાર્થના કરે છે કે ભગવાન હું તો ભિલ જ્ઞાતિની છું અભણ છું સ્ત્રી છું મારી પાસે લૌકિક જ્ઞાન નથી હું તમને કઈ રીતે પ્રસન્ન કરી શકું તમે મને કંઈક ઉપદેશ આપો અને એ સમયે રામ શબરીને શું કહે છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા દુસરી રતિ મમ કથા પ્રસંગા પ્રથમ ભક્તિ સંતન કર સંગા રામ ભગવાન શબરીને એમ કે છે કે પહેલો તું કરજે વાંચો સમાગમ કરજો ધર્મ ગ્રંથોની અંદર આ ઉલ્લેખ કરેલો છે તો સંતનો સમાગમ કર ભાગવતમાં લખ્યું સંત એ ભગવાનનું હૃદય છે સંત ભગવાન નથી કેટલાક માણસોના મનમાં ગેરસમજ છે કે સાધુ ભગવાન થાય છે અરે અમારે સાધુ અને ભગવાન નથી થવું અમે તો ભગવાનના દાસ બનીને આ ભગવાનની ભગવી ચુંદડી ઓઢીને ફરીએ છે ભગવાનની સેવા પૂજા કરીએ છીએ એ ભગવાનને આગળ રાખીએ જીવનના પ્રત્યેક સંજોગોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનને આગળ રાખે છે એ ભગવાનની સેવા પૂજા કરે છે સંત ભગવાન નથી ભગવાનનું સ્વરૂપ છે ભગવાન એમાં રહેલા જ આપણે ગંગાજળને પૂજન કરવું હોય ગંગાજળને ચાંદલા કરવા હોય તો ચાંદલા કોને કરીએ છીએ લોટીને જળને તો ચાંદલા થતા નથી એટલે આપણે તાંબાની પિત્તળની લોટીને ચાલલા કરીએ છીએ અરે ભાઈ લોટી પવિત્ર છે કે લોટીમાં રહેલું જળ પવિત્ર છે અંદર એલું જળ પવિત્ર છે પણ લોટીને ચાલના ન થઈ શકે જળને એટલે લોટીને કરીએ એમ પ્રમુખ સ્વામી મહારાજ કે કોઈ પણ સંત પોતે ભગવાન ભગવાન નથી છે એટલે પગે નથી લાગતા એની અંદર જળ છે એટલે આપણે એને પગે લાગીએ છીએ એ ગંગા જળ સમાઈને બેઠા છે એની અંદર ભગવાન છે એમ તો ભગવાન મારા તમારા સૌ કોઈમાં છે ઘણા કે એમ તો અમારા એમ ભગવાન છે તમારા એમ ભગવાન છે એમ બીજું કેટલું ભર્યું છે આપણી અંદર બીજો કેટલોય માલ છે કેટલોય કચરો ભર્યો છે સૂર્ય પ્રકાશ તો ઉપરથી એક સરખો જ પ્રકાશ આપે છે પણ માટી પર રિફ્લેક્શન જુદું કાદવ પર રિફ્લેક્શન જુદું પાણી પર રિફ્લેક્શન જુદું બરફ પર પરાવર્તન જુદું અને કાચ પર જુદું કેમ કારણ કે કાચની સરફેસ અલગ માટી અલગ રેતી અલગ તાંબુ અલગ સોનું અલગ એમ ભગવાનની શક્તિ તો દરેક ઉપર એક સરખી પડે છે પણ આપણું પાત્ર પવિત્ર હોય તો રિફ્લેક્શન થાય ને આપણે કાદવ જેવા હોય તો ભગવાનનો પ્રકાશ નહીં જણાય ભગવાનનો પ્રકાશ એક સરખો જ છે પણ જેવું આપણું પાત્ર એવું રિફ્લેક્શન થાય અહીંયા રામ ભગવાન શબરીને ઉપદેશ આપે છે કે તું સંતનો સમાગમ કરજે ત્યાર પછી ભગવાન આગળ નીકળી ગયા સીતાજીની શોધ કરવા માટે અહીંયા રસ્તો બતાવ્યો રસ્તામાં અલગ અલગ ઘરેણા મળ્યા લક્ષ્મણજીએ ઘરેણા ઓળખ્યા નુપુરમ જાનામી કારણ કે હું વંદન કરવા માટે જતો હતો ત્યાર પછી હનુમાનજીનો વેળાપ થયો અહીંયા હનુમાન અને રામનો પ્રથમ વેળાપ થાય છે હનુમાન વાણી વિવેકમાં પૂરા શૂરા હતા રામ ભગવાન સાથે પ્રથમ મુલાકાતથી જ રામ પણ અભિભૂત થઈ ગયા વાલીની સગળી ઘટના સમજાવી કે વાલી બહુ ઉતાવળા હતા પોતાના ભાઈની પત્નીને રાખી લીધી દુઃખી કર્યા એટલે સુગ્રીવને પોતાના પક્ષમાં રાખીને રામ ભગવાને વાલીનો વધ કર્યો કારણ કે વાલીએ કપટ કર્યું હતું પોતાના ભાઈ સાથે અન્યાય કર્યો હતો રામે સ્વયં વાલીનો વધ કર્યો વાલી મરતો તો પણ એને ખબર પડી ગઈ કે આ ભગવાન છે એટલે માફી માંગી અને મરતા મરતા પોતાનો દીકરો અંગદ હતું એ અંગદનું કાંડું રામના હાથમાં આપ્યું અને પછી છે હું તો તમને ન ઓળખી શક્યો પણ મારા દીકરા અંગતનું કાંડું તમે રાખજો ત્યારથી દીકરાઓના કે તમારી દીકરીઓના જે સર્ટિફિકેટ આવે ને રિઝલ્ટ એમાં કોની સહી આવે છે વાલીની સહી લખેલું આવે છે ને વાલીની સહી લે આવો આ વાલીએ પોતાના દીકરાનું કાંડું એ ભગવાનને સંતના હાથમાં સોંપ્યું હતું એમ આપણને શીખવાડે છે કે આપણું કાંડું ભગવાનના હાથમાં સોંપે એ આદર્શવાલી છે ત્યાર પછી ભગવાને સુગ્રીવની મદદ લીધી સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યો સીતાજીની શોધખોળ કરવાનો પ્રારંભ કર્યો હનુમાનજી પણ મદદમાં જોડાયા સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યો થોડાક સમય પછી તપાસ કરવાની પણ સુગ્રીવ ભૂલી ગયા પૈસા મળે ને સત્તા મળે ને માણસ ભૂલી જાય છે દુઃખ પડે ને જોજો એટલું ભગવાનનું ભજન થાય દુઃખમાં સાંભળે રામ ને સુખમાં સાંભળે સોની બહુ પૈસા વધે ને તો આંગળીઓ પર મીંટીઓ વધે અને બહુ દુઃખ વધે ગરમા માતા મહાદેવના ફોટા વધે આ વાસ્તવિકતા જ માણસ સુખી થાય ત્યારે ભગવાન યાદ આવતા નથી શિયાળાના દિવસોમાં ગરમ પાણી સરસ મજાનું ચાલુ હોય અને ઠંડુ ગરમ મિક્સ થઈને તમારે જોઈએ એવું આવતું હોય અને ગરમ પાણીથી નાતા હોય ને તમને ભૂલે ચૂકે ભગવાન યાદ નહીં આવે પણ જો અચાનક લાઇટ ફેલ થઈ ગીઝર બંધ રહ્યું અને ટાઢે પાણી એને નાવાનું થાય ઘણા પહેલાં હાથ નાખે ને પાછા હાથ નાખે ના આવી જાય અને નાવું પડે એવું જોઈએ એટલે જેવું શરીર પર પાણી પડે ને સ્વામિનારાયણ ના આવો ભગવાન ના આવો રામ ના આવો કૃષ્ણ ના આવો હારા ગરમ પાણી નાતો તાર તું ના ઠંડે પાણી ભગવાન ના ગરમ પાણી નાતી વખતે આપણને ભગવાન નથી યાદ આવતા અને ઠંડે પાણીએ નાવા જઈએ તાર તરત ભગવાન યાદ આવે છે દુઃખમાં માણસ ભગવાન યાદ કરે છે એટલે કુંતાજીએ પ્રાર્થના કરી કૃષ્ણ ભગવાનને કે ભગવાન એમને દુઃખ ચાલુ રાખો તો ભગવાન તમારી સ્મૃતિ રહેશે બહુ સુખી થઈ જઈશું ભગવાન યાદ નહીં આવે સુગ્રીવને ફરીથી અંતર્દષ્ટિ કરાવી તપાસ કરવા નીકળ્યા બધે સંશોધન કર્યું એમાં સમુદ્ર તટે સંપાતિ ગીત હતા એણે જોઈને આપ્યું કે સામે એક નગર છે સમુદ્રથી સો યોજન દૂર અને ત્યાં એક સ્ત્રી છે એ તમારા પક્ષની હોય એવી લાગે જ સીતાજીની ભાળ મળી ગઈ પણ સો યોજનનો દરિયો તો કરી રીતે જવું સુગ્રીવે જામવાને બધા વાંદરાને ભેગા કર્યા દરેકને પૂછે છે કે ભાઈ દરિયો ઓળંગવાનો છે કોણ જશે એટલે ગજ કરીને એક વાંદર હતો એને પૂછ્યું તું કેટલું કૂદે એ કે મારું દસ યોજન લખો બીજાને પૂછ્યું તારું એ કે મારું વીસ ત્રીજાને કીધું ત્રીસ જણે માતાજીની આરતી બધાઓ બોલતા હોય ને એમ લખાવતા હતા દસ થી વીસથી એમ કંઈ દરિયો ઓળંગાતો હશે આ કે મેરેથોન હતી મશાલ પેલાને પીન જવાનું આ તો એક સામટે સો યોજન તરવાનું હતું કોઈ તરી શકે એવા નહીં અંગતને પૂછ્યું અંગત તું કેટલો કૂદકો મારે એ કે સો યોજનનો કૂદકો મારી દઉં પણ રિટર્નનું નક્કી નહીં ત્યારે રાવણના ત્યાં પધરામણી મોકલવાનો હતો ત્યાં સમાચાર આપીને પાછા આવવાનું હતું કોઈની તાકાત નહીં બધા ના પાડે હનુમાનજી એક ખૂણામાં બેઠા હતા સાવ ખૂણામાં એકદમ નીચું જોઈને બેઠા હતા હનુમાન બોલો અત્યારે જે હનુમાનની પૂજા થઈ છે ને એને એ હનુમાને રામને મદદ કરવા માટે પેલા તૈયારી નહોતી બતાવી હનુમાન શૂન્ય મનસ્કૈ થઈને બેઠા હતા જામબાન એની પાસે ગયા જામબાન કે છે કેમ હનુમાન તૃષ્ણિમ બભુઅ કિમ ન જલપસી કેમ ચૂપ બેઠો છે કેમ કંઈ બોલતો નથી હનુમાન કે સોરી આપણાથી આ નહીં થાય હનુમાને ના પાડી હનુમાન કે મારાથી આવડો મોટો કૂદકો ના વાગ્યો અને જામવાન કે યાદ કર હનુમાન તું કોણ છે તું મારુતિ નંદન તું પવન સૂત તારા મા બાપ તો પવન છે તું કૂદી શકે અને હનુમાનજીને એવી વાતો કરી એવી વાતો કરી અને હનુમાનજી આમ એર ટાઈટ કરી અને અંબુજા સિમેન્ટ જેવડા થઈ ગયા મોટા એકદમ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હનુમાનમાં શક્તિ હતી બતાવનારની જરૂરિયાત હતી શક્તિ તો રહેલી જ છે જેમ દિવાળીમાં પેલી સાપની ગોળી આવે છે સાવ મોલાઈને ટીકડી જેવી આવે બહારથી કેવી લાગે છે પણ જેવી તમે પ્રગટાવો અંદરથી કેટલું નીકળ્યા જ કરે છે આપણે થાકી જઈએ એટલું નીકળ્યા કરે છે અંદર હતું જ પ્રગટાવાની જરૂરિયાત હતી આ પાંચ દિવસની રામાયણની પારાયણ એટલે તમારા બધામાં હનુમાન તો રહેલા જ છે ખાલી પ્રગટાવવા માટે આ પારાયણ છે અંદર શક્તિ તો છે જ દરેકની અંદર પ્રગટાવવાની સ્પાર્ક કરવાની જરૂરિયાત છે હનુમાન જાગ્રત થઈ ગયા ઉડ્યા સીતાજીને સંદેશો આપવા માટે રસ્તામાં પ્રલોભન આવ્યા પણ હનુમાન લલચાતા નથી રામ કાજ લગી અવતારા એકવાર જાગ્રત થઈ જાય સંતની તાકાત આ છે જામબાની આ વાત કરી આપણે એમ માનીએ છીએ કે મારાથી આ ના થાય મારાથી આ ના છૂટી શકે છૂટી શકે અમે આફ્રિકા ગયા હતા દારી સલામ ટાંઝાનીયામાં એક સિટી છે ત્યાં આપણા એક ભાઈ છે ભરતભાઈ બોરખાતરીયા કાળિયાઓના દેશ છે આ બધા અને એ લોકોના પોશાક તમે જુઓ એ લોકોના ખોરાક જુઓ અમે એક હોટલમાં ઉતર્યા હતા અને એક કાળીઓ બહાર બેઠો હતો કાળા વર્ણનો અને બેઠો બેઠો પેલા ચોમાસાના ફૂદા પડ્યા હોય ને તો ફૂદા ખાતો હતો ફુદા ખવાય ફુદા ખાધા પછી બાકીના બધા બોટલમાં ભર્યા એટલે બધું આને શું કરવાના એક આવતીકાલ બ્રેકફાસ્ટમાં કામ લાગશે આવા માણસો હિંસક માણસો બધા એની વચ્ચે આપણા ગુજરાતીભાઈ ભરતભાઈ બોરખાત્રી એનું નામ જામનગરનો ત્યારે વર્ષોથી જામનગરથી છોડીને આફ્રિકા ગયેલા કેટલાય વર્ષોથી એના સંપર્કમાં આવ્યા એ માણસનું જીવન પહેલાં કેવું હતું હિંસક દારૂ પીવે જુગાર રમે પચાસ હજાર ડોલરનો એક રાતમાં જુગાર હારી જાય क्यक जीते क्या हारे खाए खायन पूछू ते शेनु मांस खाधेलू मन के स्वामी ते बोलो तब बोलो एट मन के तमें यू नेम इट आई यूज इट तब जोलो बध खाधेलू मैं क्यों शू शू तू मन के जे हले ने बधु जे हले ने ए बध हाला जटलू हलतु हो वंदा खाधा भूंड खाधा भैंस खाधी जीराब खाधा हरण खाधा सी खाधो वाक खाधा गरमा में पासे पांच बंदूक बंदूकती ધોળિયાઓ એની પાસે શિકાર શીખવા આવે એવો આપણો ગુજરાતી ભાઈડો શક્તિશાળી એના લગ્ન થયા અને ઘરવાળાને ભેટની અંદર પહેલા જ દિવસે શું આપ્યું વાઘને માર્યો અને વાઘના નખ કાઢી અને એના સોના ચાંદીમાં ગિલેટ કરી ફિટ કરી અને ઘરવાળાને ગિફ્ટ આપી વાઘના નખ કાઢીને આપ્યા અને એને ગોલ્ડન પ્લેટેડ કરીને આપ્યા ઘણા બગસરાના નથી આપતા શું એની પત્ની ભક્તિ હશે આવો માણસ લગ્નના દિવસે જ ઘરવાળીને માછલીનું છૂપ સૂપ પીવડાયું ઘરવાળી કે મને નહીં ફાવે આ બધું હું શાકારમાંથી આવ્યું છું તો આ ભરતભાઈ શું બોલ્યા કે તને આ નહીં ફાવે તો તું મને નહીં ફાવે આટલી હિંસા કરનારો માણસ પ્રમુખ સ્વામી મહારાજના યુગમાં આવ્યો સ્વામી કે આપણે સુધારો કરવાનો એ કે બાપજી આ બધું નહીં થાય હું ક્યારેક ક્યારેક મંદિર આવીશ પણ દારૂ નહીં છૂટે માંસ નહીં છૂટે વે દુરાચાર નહીં છૂટે સ્વામી કે પ્રયત્ન કરો અમે ભગવાનને પ્રાર્થના કરશું સંતનું કામ આ છે આ લેવલનો બદલાઈ ગયેલો માણસ હમણાં અમે એના ઘરે જઈ આવ્યા સંપૂર્ણ અત્યારે આખા ટાંઝાનીયા દેશમાં કાળિયાઓના ઘરે ઘરે ચેરિટી એક્ટિવિટી કરવાનું કામ આ ભરતભાઈ બોર ખાતરીયા કરે છે એ પોતે બોલ્યા સ્વામી હું ક્યારેક ક્યારેક દિવસનું મણમણ માંસ ખાતો હતો આજે પ્રમુખ સ્વામીએ મને ચકલાઓને ચણ નાખતો કરી દીધો છે ક્યારે કોઈને હિંસા હિંસાને કરતો દુભાવતો નથી સંતની તાકાત આ છે આ શક્તિ રહેલી છે આપણે એમ માનીએ છીએ કે પરિવર્તન ના થાય અરે થાય ભારે ભારે માણસોના પરિવર્તન થયા છે અમારે સુભાષભાઈ છે દારે સલામમાં બીજા એક બહુ જ પૈસે ટકે સુખી સમૃદ્ધ ભક્તરાજ પણ પહેલાં એનું જીવન બહુ વિચિત્ર હતું મોરોગો ગામમાં જન્મેલા કાળિયાઓની વચ્ચે જ રહે કાળિયાઓ એનાથી બીવે એનું શરીર છ ફૂટનું આખું શરીર મારે ભલભલાને આખું થિયેટર બુક કરીને પછી ફિલ્મ જોવે બીજા કોઈને આવવા ના દે એકવાર એની મોટી ફેક્ટરી છે સ્ટીલ કંપની પાંચ હજાર માણસો તેની ફેક્ટરીમાં કામ કરે છે એના ત્યાં પેલો ટેક્સવાળા ઇન્કમ ટેક્સવાળા અને સેલ ટેક્સવાળા આવ્યા એટલે કે આટલા લાખ ચૂકવાના થશે સુભાષભાઈ કે કાંઈ નહીં મળે એ કે ના શું મળે સરકારના કાગળિયા છે આ આપ પડે સુભાષભાઈ એને અંદર પૂર દીધો રૂમમાં પેલો કે મને કેમ પૂર દીધો ક્યારે છોડશો એ કે નહીં 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 કાઢીએ અહીંયા તને હળગાઈ દઈશું મારી નાખીશ મારા ઘરમાં આવ્યો મારી ફેક્ટરીમાં પૈસા લેવાય આવો દાદાગીરીવાળો માણસ કારણ કે તાંઝાનિયાના વડાપ્રધાન એની સાથે ભણતા ક્લાસ ફ્રેન્ડ એ કોનાથી બીવે આવો હિંસક માણસ દુરાચારી પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા સ્વામી કે સુભાષ તું ચરોતર નો બોચાસણ ગામનો તારા બાપ દાદા સત્સંગના રંગે રંગાયેલા અને તારું આવું વ્યસન ની દુરાચારી જીવન થઈ ગયું સુધારો કરવો જોઈએ એક શબ્દ લાગી ગયો સુધરી ગયા પ્રમુખ સ્વામી